सदानन्दम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरा श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर् जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराधनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી હરિકૃષ્ણ જય શ્રી ગણશ્યામ મહારાજની જય બધા ભક્તોને હેતથી જય સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્રામ સાગર ગ્રંથની અંદર પૂર પાંચમું અને તરંગ પંચાવન એની અંદર છેલ્લે એમ કથા લખે છે કે ભગવાન ભુજમાં પધાર્યા છે ભુજના જે રાજા છે એ ભગવાનને સામે લેવા માટે ગયા છે મોતીની મોતીથી જડેલી અંબાડી ઉપર હાથી ઉપર અંબાડી મૂકીને મહારાજને એમાં બેસાડ્યા છે મહારાજને લઈને પોતાના રાજભવનમાં આવ્યા છે અને ત્યાં આગળ આવી બહુ પ્રકારથી ભુજના મહારાજાએ ભગવાન શ્રીહરિની સ્તુતિ કરી છે આગળ સ્વામી લખે છે મુક્ત ઉત્તમ રાજાને કથા સંભળાવે છે પૂર પાંચમું તરંગ છપ્પન ભુવન પ્રતિ વિનતી બહુ કરાય કરાયમદ કો બોલાય કે બીરા હરી દેવાય ફતે મોમદ કો બોલાય કે બીરા હરી દેવાય મોમદ બોલત ભય બડે તુમ હો મુરસદ કબિલ હો પૂરે ધર્મ મે પૂરે તુમારે હે કદ કાબિલ હો પૂરે ધર્મ મે પૂરે તુમારે હે કદ ભુજના મહારાવ શ્રીહરિની બહુ બહુ વિનંતી કરીને પોતાના રાજભવનમાં ગયા પછી શ્રીહરિએ ફતે મહમદને બોલાવીને પાનબીડું આપ્યું ત્યારે તેને કહ્યું આપ મોટા મુરસદ કહેતા ધર્મના ઉપદેશક છો અને ધર્મમાં સંપૂર્ણ કાબેલ છો ધર્મમાં આપની ઘણી ઊંચાઈ છે પોતાની ઊંચાઈ વિના શું ધર્મ પ્રવર્તે તમે સૌથી સમર્થ છો તેથી તમે પરમ શ્રેષ્ઠ ધર્મ ચલાવ્યો છે તે જ તમારું સામર્થ્યમાં અધિક સામર્થ્ય છે હું તો મુસલમાન જાતિનો છું હું તો અધમમાં પણ અતિશય અધમ છું અમે મુસલમાનો હિન્દુના ધર્મ રિવાજને કોઈ રીતે માનીએ નહીં ભુજના મહારાજા ભગવાન શ્રીહરિની સ્તુતિ કરીને પોતાના રાજભવનમાં ગયા છે પછીથી મહારાજે જે ફતેહ મહમદ કરીને ભગવાન શ્રીહરિ પ્રત્યે અતિ ગુણભાવી જે રાજાનો કારભારી હતો એને મહારાજે પાસે બોલાવ્યા અને પાનબીડું દીધું એને કહ્યું કે હે પ્રભુ તમે બહુ મોટા ઉપદેશક છો અને ધર્મમાં પણ સંપૂર્ણ છો તમારી ધર્મ સંબંધી વાત પણ ઊંચાઈવાળી છે અને તમારું વર્તન પણ એટલું જ ઊંચું છે બાકી સામાન્ય વ્યક્તિથી આવો ધર્મ પ્રવર્તે નહીં મહારાજના બનાવેલા સંતો અને મહારાજના બનાવેલા હરિભક્તો એના વર્તન જોઈને જ કોઈ પણ સંપ્રદાયનો પૃથ્વી પરનો કોઈ પણ વ્યક્તિ પ્રભાવિત થઈ જતો કે જેને આવા ધર્મ પાળવાવાળા વાળા સંતોને તૈયાર કર્યા છે જેને આવા ધર્મ નિયમ પાલન કરવાવાળા હરિભક્તોને તૈયાર કર્યા છે એ સ્વયં પરમાત્મા જ હોય મહારાજની ઊંચાઈ અને મહારાજની મોટાઈ સંતો અને હરિભક્તોના વર્તન દ્વારા જ જીવના હૃદયમાં પ્રસ્થાપિત થઈ જતી આ આપણને બધાઈને એવું શીખવાડે છે આપણું વર્તન આપણી વાણી આપણું જીવન એ એવું હોવું જોઈએ કે જેનાથી આપણા મહારાજ આપણને મળેલા આપણા ગુરુજી આપણા સંતો આપણા ભક્તો એનું ગૌરવ વધે એને નીચું ન જોવું પડે ક્યાંય પણ આપણા ઈષ્ટદેવને નીચું ન જોવું પડે આપણા સદગુરુને નીચું ન જોવું પડે આપણા સંતોને આપણા ભક્તોને નીચું ન જોવું પડે એવું આપણું વર્તન અને વાણી જોઈએ ફતેહ મહમદ એક મુસલમાન છે પણ ભુજમાં રહેતા હરિભક્તો અને ભુજ તરફ વિચરણ કરતા સંતોનું વર્તન જોઈને એમના હૃદયની અંદર એક ભાવ પ્રગટ થયો છે કે જ્યારે આ સંતોને હરિભક્તો આટલા ધર્મ ચુસ્ત છે એ ભગવાન શ્રી હરિની કેટલી ઊંચાઈ ધર્મ પાડવાની હશે ત્યારે જ આટલો ધર્મ સંતો અને ભક્તોમાં છે આવું ફતેહ મહમ્મદને જણાવ્યું બીજી વાત એ પણ આમાંથી જાણવા મળે છે કે જે ધર્મમાં ચલાવવાવાળા વ્યક્તિ છે એનું ધર્મમય જીવન અતિશય ઊંચું જોઈએ જ્યારે વર્તનમાં હોય ત્યારે જ બીજાને આપણી વાત મનાય ગુરુજી ઘણી વખત કહે છે કે ગુરુ એક હાથ ઊંચા ચાલે ત્યારે ચેલા એક વહેંત ઊંચા થાય આગળનો વ્યક્તિ બહુ ધર્મચુસ્ત હોય બહુ ભક્તિભાવવાળા હોય બહુ જ જ્ઞાન અને વૈરાગ્ય યુક્ત હોય ત્યારે પાછળવાળો વર્ગ માંડ માંડ થોડું એમાંથી મેળવે ફતે મહમદે શ્રીજી મહારાજને કીધું પ્રભુ તમે તમારો ધર્મ બહુ ઊંચાઈ ઉપર વર્તાવીને ચાલો છો જેના કારણે તમે સમર્થ છો એના કારણે આવો ધર્મ તમારાથી ચાલે છે પોતે ધર્મમાં ચાલવું એ કદાચ શક્ય બની શકે પરંતુ પોતાના પ્રભાવથી પોતાના ઐશ્વર્ય કરીને અનેકને ધર્મ માર્ગમાં ચલાવવા એકા પરમાત્મા કરી શકે કા પરમાત્માનો પરમાત્માનો જેમાં નિવાસ હોય એવા મોટા પુરુષ કરી શકે એકાંતિક ધર્મનું વહન કરવું એકાંતિક ધર્મનું ધારણ કરવું એકાંતિક ધર્મનું દાન કરવું એ સ્વયં પરમાત્મા કરી શકે કારણ કે પરમાત્મામાં એકાંતિક ધર્મ અખંડ રહ્યો છે કાં તો એ પરમાત્માને અખંડ ધારી રહેલા જે ઓલિયા હોય એમાં એકાંતિક ધર્મ અખંડ નિવાસ કરીને રહે છે એ જેનું વહન કરી શકે એ જેના ધારક બની શકે એ જ એના રક્ષક બની શકે એ જ એ ધર્મના દાતા બની શકે ભગવાન શ્રીહરિએ પોતાને વિશે એ ધર્મ તો ધારીને રાખેલો છે શ્રેષ્ઠ ધર્મ એને શ્રીજી મહારાજે આ પૃથ્વી પર પ્રવર્તાયો છે તે જ તમારું સામર્થ્યમાં અધિક સામર્થ્ય છે ફતેહ મહમદ કહે છે તમારા સામર્થ્યમાં અધિકમાં અધિક જો કોઈ સામર્થ્ય હોય તો એ જ છે કે તમે આવો એકાંતિક ધર્મ આ પૃથ્વી ઉપર પ્રવર્તાયો છે એ કહે છે હું તો મુસલમાન જાતિનો છું હું તો અધમમાં પણ અતિશય અધમ છું હું મુસ્લિમ છું એટલું જ નહીં જે અધમ જાતિ કહેવાય એમાં અતિશય અધમ છું પણ અમે મુસલમાનો છીએ એ હિન્દુના ધર્મ રિવાજને કોઈ રીતે માનીએ નહીં અમને આ હિન્દુના ધર્મ રિવાજોની અંદર કોઈ જગ્યાએ પ્રતીતિ આવતી જ નથી શા માટે નથી આવતી એનું કારણ કે છે મહમદ હિન્દુ કે જાતિ કહાવત જેતી બે ઈમાન તેતી અને અનેક કો હિતલે તે હા અનેક કો હિતલે તે હા દોરે દોરે બાંધત બાંધત અમે હિન્દુની જેટલી જાતિઓ છે એ બધાને બે ઈમાન માનીએ છીએ અનેક રીતે લાભ લેવા માટે તેઓ જેના તેના દોરા ધાકાને બાંધે છે પાછા भूत प्रेत भुवानी ताको आराधना करत है वाको एक साहब को नहीं विषवासा एक साहब को नहीं विशवासा श्वास उषास में दिए ते ही वासा શ્વાસ ઉસાસ મે દિયે તે વાસ તે બધા ભૂત પ્રેત અને ભવાનીની આરાધના કરે છે તેમને એક સાહેબ માં વિશ્વાસ નથી અમે શ્વાસો શ્વાસમાં તેમનો નિવાસ માનીએ છીએ આમ જો તો ફતેહ મહમ્મદ જે વાત કરે છે બહુ અગત્યની વાત કરે છે જેને ભજીએ એને અનન્ય ભાવથી ભજીએ એક ઇષ્ટને સ્વીકારીએ એનાથી પર કોઈ તત્વ બીજું છે જ નહીં એવી દ્રઢ માન્યતા કરીએ જ્યારે જ્યારે શાસ્ત્રો ઉપાસનાની વાત આવે છે ત્યારે એક જ વાત ઉપર જાય છે તમારે જેને પામવું છે એની પાકી ઉપાસના કરો એનાથી પર બીજું કાંઈ નથી એવી પાકી માન્યતા કરો જેને પામવું છે એનાથી પર બીજું કશું જ નથી એનાથી અધિક કાંઈ નથી એના સિવાય બીજું કાંઈ જોઈતું નથી તો જ જેની ઉપાસના કરવામાં આવે એને પમાય આપણે તો ભાગ્યશાળી એટલા માટે છીએ કે વાસ્તવિક જેનાથી પર કાંઈ નથી એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ અક્ષરાધિપતિ આપણને આ જન્મે સ્વયં મળ્યા એના મોટા પુરુષો આ જન્મે સ્વયં મળ્યા એના મોટાના કરેલા શાસ્ત્રો આવા આ જન્મે આપણને સ્વયં મળ્યા આપણા ભાગ્યની શું વાત પામ્યા પામ્યા રે ભવ જડ પાર શ્રી હરિ સંત મળી વામ્યા વામ્યા રે દુખ પાર શ્રી હરિ સંત મળી બહુ મોટા ભાગ્ય જાગ્યા બહુ મોટા ભાગ્ય એક કલ્યાણનું ક્યાં રહ્યું નિષ્કુળન સ્વામી કે થયા કોટી કલ્યાણ એક કલ્યાણની વાત નથી કરોડો કલ્યાણ આપણા થયા છે આવા મોટા મહારાજ આપણને મળી ગયા ફતેહ મહમદે બહુ સુંદર વાત કરી અમે હિન્દુની જેટલી જાતિઓ છે ને બધાને બે ઈમાન માનીએ છીએ પ્રામાણિક નથી માનતા શા માટે અનેક રીતનો લાભ લેવા માટે દોરા ધાગાને બાંધે છે અનેક જગ્યાએ ભૂત પ્રેત ભવાનીની આરાધના કરે છે એક સાહેબને એક ખુદામાં વિશ્વાસ નથી અમે શ્વાસોશ્વાસમાં તેમનો નિવાસ માનીએ છીએ અમે તો ખુદાને જ મુખ્ય માનીએ છીએ એક જ ખુદા એકની જ બંદગી એકની જ પ્રાર્થના એકની પાસે જ અમારી માગણી એકને જ પામવા માટેની અમારી ઈચ્છા પણ આ હિન્દુમાં તો કેટલી જાતના દોરાધાંગા અને એની અંદર એ લાભ લેવા માટે અહીંથી આ લાભ થાય આ દોરો બાંધો અહીંથી આ લાભ થાય આ દોરો બાંધો આ ભુવા પાસે જાઓ તો આવું થાય આવી રીતે તમારે હિન્દુ જાતિની અંદર તો લોકો ગમે તે બાજુ દોડા દોડ લોભ માટે કરે છે એટલે અમે એને પ્રામાણિક નથી ગણતા ફતે મહમદની વાત કેટલી બધી અગત્યની છે ઉપાસના માટે એક અનન્ય ભાવ જો એક મુસલમાન તો એક અલ્લાને જ માને એ પછી ગમે તે જગ્યાએ હોય આખી દુનિયામાં મુસલમાન જે હોય એ અલ્લાને માને ક્રિશ્ચન હોય એ ઈસુ ખ્રિસ્તને માને આ ફિક્સ જ છે કે એને જ માને આપણા હિન્દુ ધર્મની અંદર વ્યાસ ભગવાને આપણે હિન્દુ સંસ્કૃતિમાં અનેક ઉપાસનાઓ પ્રવર્તેલી છે પણ જે પરમ તત્વ છે એ એક જ છે એક જ છે અને જે પરમ તત્વ છે જે પરબ્રહ્મ છે જેના દ્વારા અનેક અવતારો અનેક દેવી દેવતાઓ ભગવાન તરીકે આ પૃથ્વી પર પૂજાય છે એ જે તત્વ છે એ ભગવાન સ્વામિનારાયણ છે અને એ આપણને મળ્યા છે અમે એ માનીએ છીએ કે અમારે તો એક જ ખુદા છે તેમાં અનેક અને આ હિન્દુ હિન્દુ ધર્મની અંદર અનેકની આરાધના કરે છે તેમાં અનેક પ્રકારના રોગો થાય છે પોતાનો ટાળ્યો એક પણ રોગ ટળતો નથી સુખ અને દુઃખ એ ખુદાના હાથમાં જ છે તેમને છોડીને બીજે ક્યાં બાદ ભરવા જવું એક ફતેહ મહમદને પોતાના ઇષ્ટની કેટલી નિષ્ઠા છે આમાંથી જોવાનું છે એ ભલે એને હિન્દુ ધર્મ વિશેની ઊંડી માહિતી નથી એને ભલે હિન્દુ ધર્મને જે રીતે જોવો જોઈએ એ રીતે નથી જોઈ શક્યો એનો દ્રષ્ટિકોણ ત્યાં નથી પહોંચી શક્યો એમના શ્રીજી મહારાજ એને સમજાવશે પરંતુ એની જે ઈસ નિષ્ઠા છે એ કેટલી જભરી છે એને પોતાના અલ્લા સિવાય બીજું કાંઈ જોતું જ નથી પતિવ્રતાની ટેક કહેવાય એને અલ્લા સિવાય કાંઈ જોતું નથી અમે બે થી ત્રણ વર્ષ પહેલાં ક્યાંક જ્યોર્જિયા બાજુથી ન્યૂજર્સી બાજુ આવતા હતા ગુરુજી ને અમે બધા સંતો સાથે હતા પછી એક કોઈક ચર્ચ હતું એ ચર્ચને દૂરથી જોયું એટલે ગુરુજીએ પૂછ્યું કે આપણે એમાં જવું હોય તો એટલે બે ત્રણ ભક્તો સાથે હતા પૂછવા ગયા તો કે આવો વેલકમ ત્યાં એ લોકોનો કોઈક પ્રાર્થના અને કોઈ પ્રિચિંગ ત્યાં ચાલી રહ્યું હતું એ હોલની અંદર હવે બધા ત્યાં ગયા પાછળ ખુરશી ઉપર બેઠા એ જે કાંઈ ઇંગ્લિશમાં કહેતા હતા એ આપણા સંતો નરિભક્તો ટ્રાન્સલેટ કરીને ગુરુજીને ટ્રાન્સલેશન કરીને સંભળાવતા હતા જે ભાઈ અમને અંદર એ ચર્ચમાં લઈ ગયો હતો એને ઘણી બધી પ્રકારથી ક્રિશ્ચિયનિટી વિશે સમજાવ્યું પછીથી ગુરુજીએ સાંભળ્યું અને ગુરુજી એને હસતા હસતા એમ કીધું કે મારે ક્રિશ્ચન થવું હોય તો ઓલો ખુશ થઈ ગયો ગુરુજી તો મજાકમાં કીધું એને કે એને શું અસર થાય છે મોટા પુરુષો તપાસતા હોય ને બહુ ખુશ થઈ ગયો એણે જોયું કે આની સાથે જ ઘણા બધા શિષ્ય વર્ગ છે આ બધા થશે ખુશ થઈ ગયો એનો ધર્મ અપનાવવાની વાત થઈ એટલે ગુરુજી કે બે વસ્તુ અમે નહીં કરીએ મીટ અને દારૂ એટલે તો અમને તમે ક્રિશ્ચન કરો જિજ્ઞાસા રાખીને ગુરુજી એને પૂછતા હતા એનો તાગ લેતા હતા એટલે એને એમ કીધું કે તમારે દારૂ તો પીવો પડે થોડો મીટમાં બરાબર છે એ કદાચ અમે ચલાવી લઈએ એને તો એમ જ થઈ ગયું કે ખરેખર ક્રિશ્ચિયન થવાના છે પછી ગુરુજી કે અમે વિચારશું એની સાથે વાર્તાલાપ કરીને છેલ્લે કીધું અમે વિચારશું પણ ગુરુજીએ છેલ્લે એક વાત એવી કીધી હરિભક્તોને કે એને એવું કહો કે અમે અમારા ભગવાન સ્વામિનારાયણને એવી પ્રાર્થના કરીએ છીએ કે આવતો જ જન્મ તને ભગવાન સ્વામિનારાયણના સત્સંગમાં મળે લગભગ અઢારથી બાવીસ વર્ષનો એ છોકરો હતો અને એ પોતે સમર્પિત થઈને આપણે ત્યાં સમર્પિત થઈને કેમ સેવા કરતા હોય એમ એવા ક્રિશ્ચિયાનિટીની અંદર સમર્પિત છોકરાઓ સમર્પિત એવા ભક્તો હોય એને એના ધર્મના કે એ લોકો આનો પ્રચાર જ કરતા હોય પોતાનો અમુક ટાઈમ આની માટે ફાળવતા હોય ચર્ચ માટે એટલે ગુરુજીએ જ્યારે એવું કીધું કે આવતો જન્મ તારો સત્સંગમાં મળે એવી હું ભગવાનને પ્રાર્થના કરું એવું એને જ્યારે આપણા હરિભક્તોએ ઇંગ્લિશમાં કીધું કે અમારા પ્રિસ્ટ આવું કહે છે ત્યારે એને કીધું ના 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 મારે ગમે એટલી વાર જન્મવું પડે આ પૃથ્વી ઉપર મારા ગમે એટલા જન્મો થાય પણ મારા જન્મો ઈસુ ખ્રિસ્ત માટે થાય મારું લોહીનું બુંદે બુંદ ઈસુ ખ્રિસ્ત માટે વપરાય હું ક્રિશ્ચિયન ધર્મના પ્રચાર પ્રચારક તરીકે અને ખ્રિશ્ચન ધર્મના સ્વીકારવા તરીકે મને જન્મ મળવાનો હોય તો મળે બાકી મારે બીજો કોઈ જન્મ ના જોઈએ ગુરુજી એને ભેટી પડે ગુરુજી એને ભેટી પડે આપણને આશ્ચર્ય લાગે કે એને જ્યારે એવું કીધું કે મને તો ક્રિશ્ચન ધર્મની અંદર જ જન્મ મળે ને ગુરુજીને કેમ ભેટી પડે ગુરુજીએ પછી સ્નાન કર્યું એને ભેટે એટલે પણ કેમ એ છોકરાને ભેટી પડે બાવીસ પચીસ વર્ષના એ યુવાનને એની પાછળનું કારણ એક ગુરુજી બોલ્યા કે મને એની જે નિષ્ઠા છે ને એ ગમી ગઈ એની નિષ્ઠા એક જગ્યાએ બાંધવાની છે તો જે દિવસે આપણે આજે આજે એને ઠાકોરજીના દર્શન થયા છે આજે સંતોના હરિભક્તોના દર્શન થયા છે એનું બીજ વવાઈ ગયું છે જે દિવસે એ મહારાજમાં નિષ્ઠા બાંધશે ને તે દિવસ આવી પાક્કી જ બાંધશે એટલે હું રાજી થઈને એને ભેટ્યો અને ભાગશાળી તો એટલો ખરો જ ને કે જેની અંદર અખંડ નિવાસ કરીને રહ્યા છે એવા મહારાજ મહારાજ જ એને ભેટ્યા સંતમાં રહીને એની એક નિષ્ઠા જોઈને નિષ્ઠા જેને એક જગ્યાએ નથી ને એને જોઈને કોઈ રાજી થતો નથી કોઈ રાજી ના થાય એક જ નિષ્ઠા મીરાબાઈ નરસિંહ મહેતા હનુમાનજી ઉદ્ધવજી આદિ કેમ ફાવ્યા એક નિષ્ઠ હતા એક નિષ્ઠ આપણી પણ એક જ નિષ્ઠા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અને આપણને જેને ભગવાન સ્વામિનારાયણ ઓળખાવ્યા છે જે આપણને ભગવાન સ્વામિનારાયણમાં રોજ જોડવા માટેની મહેનત કરે છે જે રાતને દિવસ આપણી કલ્યાણની ચિંતા કરે છે એવા સદગુરુમાં એક નિષ્ઠા જે સંતો ભક્તો દ્વારા આપણે મોક્ષના માર્ગે આગળના આગળ રોજ આપણને નવો નવો પ્રેમને હેત વધતું જાય છે એવા સંતો ભક્તોમાં એક નિષ્ઠા બસ જીવનની અંદર આટલું જેને થઈ જાય ઈષ્ટની નિષ્ઠા સદ્ગુરુની નિષ્ઠા આપણને જે સહયોગી થાય છે એવા સંતો ભક્તોની નિષ્ઠા આટલું જેના જીવનમાં દ્રઢ થઈ જાય એની ઉપર ભગવાન રાજી થઈ જાય એને જે મળ એને જે ઈચ્છા છે એ બધું જ એને પ્રાપ્ત થઈ જાય કેતાં ભગવાન સંબંધી બધું જ સુખ એને મળે આની જબરજસ્ત નિષ્ઠા જોઈને ભગવાન બહુ રાજી થયા એને અલ્લાની કેવી નિષ્ઠા છે કેવી નિષ્ઠા છે ખરેખર આપણને ઘણીક વખત આપણા શાસ્ત્રોમાં આપણા મોટા પુરુષોના વચનોમાં નિષ્ઠાની બહુ ખામી હોય બહુ પોલું હોય આપણને ઘણી વખત એમ થાય કે આવું લખ્યું છે આવું હશે આવું થાય આવું બોલ્યા તો આવું થઈ જશે બસ એ જ આપણી કાચપ છે જે જે ધર્મો આ પૃથ્વી પર આગળ છે જે જે ધર્મો આગળ છે એની અંદર જો જોવામાં આવે ને તો એની જબરી નિષ્ઠા છે એક મુસલમાન હોય તમે ઇતિહાદ અને કતારની ફ્લાઇટની અંદર બેસો તમને વારે વારે ટીવી સ્ક્રીન ઉપર એક તમે મેપ મેપ જ મૂક્યો હોય સંતો તો મેપ ખાલી મૂકે ક્યારેક તો મેપ મૂકેલો હોય કે મેપ કઈ દિશા છે ક્યાં કયું સ્થાન છે એટલું બતાવે તો પણ તમને સતત બતાવ્યા કરે મક્કા આ દિશામાં છે મક્કા આ દિશામાં છે મક્કા આ દિશામાં શા માટે બતાવે છે કે નમાજ પડવી હોય ત્યારે એ દિશાની અંદર મુસલમાનો નમાજ પડે એની પાંચ નમાજે ક્યાંય ભૂલતા નથી એક પારસી એક પારસી જોઈશ જોઈશ લોકો એ જોઈશ એક ભાઈ નેવાર્ક એરપોર્ટ ઉપર અમને લંડન જતા ભેગો થયો હતો આપણા ધીમંતભાઈ એમની સાથે અમારી સંતો સાથે હતા થોડી વાર એને વાર્તાલાપ કર્યો ટોપીવાળો જુવાન છોકરો તમે સંતો આમ ફરીને બેઠેલા એ પણ એક બાજુ પર ફરીને બેઠેલો કે આ બાજુ બીજું બધું દેખાય નહીં પછી એને અમારે વાત થઈ એટલે વાત કરતાં એને એમ કીધું કે અમે હું જોઈશ છું અને મારી યુવાની છે હું બિઝનેસ કરું છું પણ હું પ્રચારક છું જોઈશ ધર્મનો અને હું આ બાજુ એટલે ફરીને બેઠો છું કે અમારે એવો એવો નિયમ છે કે અમે અમારી પરનેલી સ્ત્રી સિવાય બીજી સ્ત્રીને જોઈએ નહીં અમે પ્રચાર કરવાનો એ ધર્મનો એના માટે આટલું આટલું અમારા રોલ્સ હોય આટલું થાય પછી અમે આટલું બ્રહ્મચર્ય પાળતા હોઈએ બધી એને એની વાત કરી ડિટેલથી ભગતે આપણા સંતોના ધર્મ વિશેની એને વાત કરી હજુ અમારી અડધી વાત અમારી રજૂઆત થતી હતી ત્યાં એને અચાનક અમને એમ કીધું કે એક્સક્યુઝ મી હું તમને વીસ મિનિટ પછી મળીશ વીસ મિનિટ માટે હું જાઉં છું વીસ મિનિટ માટે જતો રહ્યો એની સાથે એક બે એવા ડોસાઓ હતા એ જોઈ શકતા એ પણ સાથે જતા રહ્યા વીસ પચીસ મિનિટ પછી પરત આવ્યા એટલે પૂછ્યું કે તમે ક્યાં ગયા હતા ત્યારે એને કીધું અમે અમારી પ્રેયર રૂમમાં પ્રેય કરવા ગયા હતા લંડન પ્લેનમાં આવવાનું છે જે પ્લેનમાં અમે બેસવાના છે એ જ પ્લેનમાં એ બેસવાના છે પણ એની પ્રેયરનો ટાઈમ થયો એ પ્રેયર કરવા માટે જતા રહ્યા શું આપણે આપણા ટાઈમે ભગવાનની આરતી સ્તુતિ ચેષ્ટા ભજન માનસી આદિ થાય છે એક જોઈસ ધર્મવાળાને જોઈશમાં નિષ્ઠા છે એક મુસ્લિમ ધર્મવાળાને મુસ્લિમ ધર્મમાં નિષ્ઠા છે એક ક્રિશ્ચન ધર્મવાળાને ક્રિશ્ચનિટીમાં નિષ્ઠા છે આપણને ભગવાન શ્રી હરિના આપેલા સ્વયં આપણે તો એટલા ભાગ્યશાળી છીએ કે બીજા હિન્દુ ઇઝમની અંદર સંપ્રદાયોમાં જે જે ધર્મો પ્રવર્તાયેલા હશે ઋષિ મુનિઓના લખેલા હશે ઋષિ મુનિઓએ પ્રવર્તાયેલા હશે પરંતુ આપણે ત્યાં ભગવાન શ્રીહરિએ સ્વયં ધર્મો પ્રવર્તા સ્વયં કીધું કે મારા આશ્રિતે આમ કરવું સ્વયં કીધું મારા સાધુએ આમ કરું આટલું બધી ભગવાને દયા કરી ત્યારે આપણે કોઈ પણ રીતની કોઈ મોહબતમાં આ જગતની આપણે કોઈ પણ પ્રકારની શરમમાં ન આવીએ અને મહારાજની આજ્ઞાને બરાબર પાડીએ ફતે મહમદ છે એ કે છે બધું એક ખુદાના હાથમાં છે એમને છોડીને બીજે ક્યાં બાદ ભરવા જાવું ક્યાં જાવું એક મહારાજને છોડીને જાવું ક્યાં જે એક ઈમાન રાખે છે તેને અમે સત્ય માનીએ છીએ આપના સત્સંગમાં એક ઈમાન છે અને તેથી અમે તેને પ્રમાણરૂપ માનીએ છીએ જે પ્રામાણિક થઈને વર્તે એને અમે માનીએ છીએ તમારા ધર્મની અંદર ઈમાન છે એટલે અમે એને માનીએ છીએ ત્યારે શ્રીહરિએ તેને કહ્યું અમારી વાત તમે સાંભળો તમારા ઈસ્લામ ધર્મમાં જેમ કહ્યું હોય તે પ્રમાણે તમારે ચાલવું એક તો એને ગુણ કેમ આવ્યો આપણા સત્સંગીઓનો કે આપણા સત્સંગીઓ અપ્રામાણિકના હોય પ્રામાણિક હોય તિલક ચાંદલાનો વિશ્વાસ બધાય કરે મોટા મોટા જે આજે ઉદ્યોગપતિઓ થયા હોય ને મોટા મોટા પૈસાવાળા હોય સત્સંગી હોય એના જીવનની અંદર જે લોકો ગર્ભ શ્રીમંત નહોતા અને થયા હોય એના જીવનમાં જો ડોક્યું કરવામાં આવશે ને તો તિલક ચાંદલો કંઠી એની પ્રામાણિકતાએ એને જીવનમાં આગળ લઈ ગયા હશે એના ઇતિહાસો તમે જ્યાં જ્યાં ગોતશો ત્યાં બધે એવું હશે આપણા જીવનમાં એ તો હોવું જ જોઈએ ભગવાન શ્રીહરિના આપણે છીએ ત્યારે આપણા જીવનની અંદર અસત્ય ન હોય સત્ય હોય તો ભગવાનનો વાસ આપણી અંદર અખંડ રહે અને આપણો કોઈ વિશ્વાસ કરે એક તો હરિભક્તોનું વર્તન એવું પ્રામાણિક હતું એ જોઈને ફતેહ મહંમદને બહુ વિશ્વાસ આવ્યો મહારાજનો અને બીજી વસ્તુ એ કે ભગવાન સ્વામીનો આશ્રિત કોઈ દોરા ધાગામાં ક્યાંય માને નહીં એને એક જ વિશ્વાસ મારા નાથ કરે એ થાય મારા પ્રભુ કરે એ થાય મારા હરિ કરે એ થાય મારા પીવુડા મહારાજ કરે એ થાય મારી મરજી વિના કોઈથી તરુણ ન તોડાય એવા સમર્થ મહારાજ મળ્યા એની જે ઈચ્છા હશે એ થશે આટલો વિશ્વાસ હોય એ જે વિશ્વાસનો રણકાર એ ફતે મહમદે ભગવાન શ્રીહરિના આશ્રિતોનો જોયેલો એટલે એને એમ થયું અમે જેમ એક જ ખુદાને માનીએ છીએ એમાં એક સંપ્રદાય એવો છે કે જે એક જ ભગવાન સ્વામિનારાયણને માને છે એટલે એને બહુ ગુણ આવ્યો એક નિષ્ઠાવાળાનો બધાને ગુણ આવે હજાર જગ્યાએ દોડતો હોય ને એનો કોઈને ગુણ ના આવે ત્યારે શ્રીહરિએ તેને કહ્યું અમારી વાત તમે સાંભળો તમારા ઇસ્લામ ધર્મમાં જેમ કહ્યું હોય તે પ્રમાણે તમારે ચાલવું તેમાં જેટલું ઓછું રહે એટલી ભૂલ સમજે તેને બુદ્ધિશાળી કહેવાય મહારાજ કે તમે આવું પ્રમાણ કરો છો ને કે હિન્દુ આમ ને અમારું આમ એ મહારાજ કે એ બરાબર નહીં તમે ઇસ્લામ ધર્મને પાળો છો તો તમે જે પ્રમાણે એમાં કીધું હોય એ પ્રમાણે વર્તો તમે એમાં જેટલું ઓછું વર્તો એટલી તમારી ભૂલ કહેવાય જો તમે એને તમારી ભૂલ સમજી શકો કે ઈસ્લામમાં આવું કીધું છે ને અમે ઓછું વર્તે છે તો તમે બુદ્ધિવાળા કહેવા મોટા પુરુષોના વચન છે હમારે તુમારે મારે ધર્મ એકા સાહબ ને શોકીએ વિવેકા યામે કબો ક સંપન હોવ યા મે કબુ ક સંપન હોવ દિલ મે જો તપાસી જોવે દિલ મે જો તપાસી જોવે દિલ મે જો ન તપાસે જેહી તાકો ઉપજે દ્વેષ સહી તેહી તુમારી હેબો દી અતંતા તુમારી હેબો દે હે અત કર હમ પરપ્રીખંતા તેહી કર હમ પરપ્રીખંતા અમારો ને તમારો ધર્મ એક સમાન નથી એવો સાહેબે વિવેક કર્યો છે જો દિલમાં તપાસી જોવે તો તેમાં ક્યારેય કુસંપ ન થાય મહારાજ કેટલી સુંદર વાત ફતેહ મહમ્મદને સમજાવે છે એની નિષ્ઠાથી રાજી પણ થયા એની વાતથી શ્રીજી મહારાજ રાજી પણ થયા પરંતુ એને જે એમ છે કે આ હિન્દુ ધર્મની અંદર બધું ખોટું જ છે એ વાત એની સાચી નથી કારણ કે જેને જે મળ્યું જેને જેવા ઉપદેષ્ટા મળ્યા એવા દેવી દેવતાઓ ઈશ્વરો અવતારોને ભજતા હોય શ્રીજી મહારાજે એને સમજાવ્યું કે તમારે તો એટલું જ જોવાનું છે કે ઇસ્લામમાં જે કીધું છે એમાં તમે ઓછું તો નથી વર્તતા ને તમારો અમારો ધર્મ સમાન નથી મહારાજ કે એ સાહેબે જ એ રીતે કરેલી છે ગોઠવણ અને સાહેબે જે પ્રમાણે ગોઠવણ કરેલી છે એ પ્રમાણે જેને જે યોગ્ય લાગે એ ધર્મની અંદર એ રહ્યા હોય પણ એને કારણે કુસંપ ના કરવો કારણ કે બંને ધર્મ સાહેબના જ પ્રવર્તાવેલા છે એને તમે અલ્લાહ કહો એને તમે અમે પરબ્રહ્મ કહીએ જે છે એ એક સાહેબ જ છે અને એના આવેલા છે તમે જે ધર્મને પાડો છો એમાં તમે રહો હિન્દુ ધર્મની અંદર જે રહેલા છે એને જે ધર્મ કીધા છે એમાં જો એ ન્યૂન વર્તે તો એને એટલી ખોટ કહેવાય એક પણ ધર્મ એવો નથી કે જે ધર્મની અંદર ધર્મ એવો કોઈ નથી જે ધર્મ ભગવાનને ન પમાડે જે ધર્મ સુખ ન આપે ધર્મ શબ્દ જેને લાગતો હોય એ સાચો જો ધર્મ મોટા પુરુષોએ જ પ્રવર્તાયેલો હોય તે ધર્મ સુખ આપવા જ હોય એ પરમાત્મા સુધી પહોંચાડવા વાળો જ હોય હા અધર્મી પુરુષો હોય અને એને અધર્મને ધર્મનું નામ આપી દીધેલું હોય તે ચોક્કસ દુઃખરૂપ નીવડે પરંતુ મોટા પુરુષો સત્પુરુષો એને પ્રવર્તાલો ધર્મ એ જીવને સુખરૂપ જ થાય ધર્મ એનું જ નામ છે જે આત્માને સુખ દે ધર્મે કરીને સુખી થવાય ધર્મે કરીને ક્યારેય દુઃખી ન થવાય જે લોકો દિલમાં તપાસી જોતા નથી તેમને દ્વેષ ઉપજે છે જેને આવી ખબર પડતી નથી કે આ સાહેબના જ પ્રવર્તા ધર્મ છે જેને જ્યાં યોગ્ય લાગ્યું જેને જે મળ્યું જેનો જ્યાં જન્મ થયો એ પ્રકારે એને ધર્મને સ્વીકાર્યો એને એકાબીજા સાથે દ્વેષ થાય છે કજ્યો કરે છે તમે ઘણા બુદ્ધિમાન છો તેથી તમે અમારા ઉપર હેત રાખો છો મહારાજે એની અનસમજન છે એને દૂર કરવા માટેનું ઇન્જેક્શન પણ આપ્યું અને સાથે સાથે ડ્રેસિંગ પણ કરી દીધું તમે બહુ બુદ્ધિવાળા છો ને એટલે તમને અમારી ઉપર હેત થાય છે કોઈને કોઈની ભૂલ બતાવી હોય ને તો શ્રીજી મહારાજની બહુ સરસ રીત છે મુક્તાનંદ સ્વામીની પણ આવી જ રીત હતી એનો જે ગુણ હોય એક તો વાત સો ટકા કે બુદ્ધિવાળા છે એટલે એને ભગવાન ઉપર હેત થયું જેને આવા પરભ્રમ ઓળખાઈ જાય જેને ભગવાન સ્વામિનારાયણમાં ચિત્તની વૃત્તિ ચોટી જાય જેને ભગવાન શ્રીહરિ માટે સામેથી મોતીની અંબાડી લઈ જવા માટેનું આયોજન કરવાની બુદ્ધિ ઉત્પન્ન થાય એ તો બહુ જ બુદ્ધિવાળો હોય તો જ થાય મહારાજમાં ચોટે કોણ મહારાજમાં હેત કોને થાય અક્ષર ધામાધિપતિને ઓળખી કોણ કાઢે બુદ્ધિવાળા છે કોઈને કોઈની ભૂલ બતાવી હોય ને તો એની અંદર પડેલા પાંચ ગુણની પહેલાં રજૂઆત કરો તમારી અંદર તો આ બધું જ બહુ સારું છે પરંતુ તમે જે આમ સમજો છો અથવા તમે જે આમ કહો છો અથવા તમે આમ જે વર્તો છો એટલી જ ખોટ છે એટલું જ સુધરે તો આ તો બીજું બહુ સરસ છે તરત સામેવાળો વ્યક્તિ એને સ્વીકારશે ઘણીક વખત આપણે સત્ય વખતા હોઈએ છીએ પણ સત્યનું રજૂઆત કેમ કરવી સત્ય વક્તા થવું એટલું જરૂરી નથી સત્ય વક્તા થયા પછી સત્યની રજૂઆત કેમ કરવી એની રીત શીખવી બહુ જરૂરી છે રીત વિનાની કરેલી સત્ય વાત પણ સામેના જીવના હૃદયમાં ઉતરતી નથી રીત વિનાની કરેલી સત્ય વાત પણ સાચી બતાવેલી ભૂલ પણ સામેનો વ્યક્તિ સ્વીકારી શકતો નથી માટે કોઈની ભૂલ ક્યારેક બતાવવી પડે એવી હોય ક્યારેક કોઈકને સત્ય વાત કહેવી પડે એવી હોય તો એના પાંચ સદગુણો પરમાત્માએ આપેલા હોય જે વાસ્તવિક હોય જ્યાં આપણું હૃદય ખરેખર હા પાડતું હોય એવા પાંચ સદગુણોની રજૂઆત કરીને જો એનો દોષ દર્શાવવામાં આવે તો ચોક્કસ નાઇન્ટી એઈટ પરસન્ટ કેસની અંદર સુધારો થઈ શકે પરંતુ એકલા દોષ ઉપર જ પ્રતિપાદન કરવામાં આવે એના સદ્ગુણો એની ઉપર ક્યાંય વજન મૂકવામાં ન આવે તો કોઈક પછી નીકળે બહુ ખપવાળો હોય બહુ ખપવાળો હોય બહુ સમર્પિત હોય તો નીકળે નહીં તો ભગવાન પણ જ્યારે કંઈક કહેતા ત્યારે આવું રીતથી કહેતા એ આપણને શીખવાડે છે ક્યારેક કંઈક કહેવાનું થાય દીકરા દીકરીઓને તમારે કહેવાનું થાય ક્યારેક કોઈક તમારા ઘરમાં વડીલો હોય એમને કહેવાનું થાય વડીલોને કોઈ યુવાનો હોય એને કહેવાનું થાય તો કઈ રીતે એની રીત આ મહારાજ પાસેથી શીખવા જેવી છે મહારાજે કહ્યું તમે બુદ્ધિમાન છો એટલે તો તમને ઉપર હેત છે દોસ્તી દોસ્તી સો સો એક નહીં દૂર હિન્દુ જવન નહીં જીય હે ધર્મ રખના સો જરૂર હિન્દુ જવન નહીં જીય હે ધર્મ રખનાસો જરૂર જેને જેને પરસ્પર દોસ્તી દોસ્તી છે 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 તે તે એક નથી દૂર રખના પર હિન્દુ કે મુસલમાન નથી પણ ધર્મ રાખો તે આવશ્યક છે ધર્મ તમે મુસલમાન રાખો મહારાજ કે કે હિન્દુ રાખો દોસ્તી છે તો હિન્દુ મુસલમાન કોઈ ભેદ લાગતો નથી બેય એક જ છે બેય પરસ્પર હે તેને હોય અને દોસ્તી નથી તો હિન્દુ હિન્દુ હોય તોય દૂર હોય મુસલમાન મુસલમાન હોય તોય દૂર હોય અને જીવ તો નથી હિન્દુ જીવ તો નથી મુસલમાન પણ એ વાત નક્કી છે કે કોઈ ધર્મમાં રહીને હાલવું ધર્મ છે ને નાથ મવડો છે નાથ મવડો છે ગળામાં નાખેલી હોય હોયને બાંધી દે ખીલો છે ધર્મ છે રહેવું પડે કોઈ એકને તો અનુસરવું પડે મોટા પુરુષનો પ્રવર્તાયેલો હોવો જોઈએ ભગવાનનો સ્વયં પ્રવર્તાવેલો હોવો જોઈએ લોકમાં જે લોક ધર્મ છે તે સત્ય છે અને સાહેબના વચન પણ સત્ય છે આપના વચન તો અસત્ય છે માટે ધર્મ દ્રઢ ટેક રાખીને પાળવો ધર્મને દ્રઢ ટેક રાખીને પાળવો કોઈને પણ બાધ ન આવે એવી શ્રીહરિની વાત સાંભળીને ફતે મહમદ બોલ્યા જો ઈશ્વરીય શક્તિ ન હોય તો આવી વાત કોઈને કહેતા ન આવડે પૂછે પ્રશ્ન કોઈ પોતા પાસ ત્યારે બહુ રીતે કરે સમાસ મહારાજનો તો એટલો મહારાજને ઉત્તર આપવાની જે મહારાજની કળા ગમે એવો પ્રતિપક્ષી હોય ગમે એવો મોટો પંડિત હોય ગમે એવો કોઈ ધર્મનો મુખ્ય વ્યક્તિ હોય પણ ભગવાન શ્રીહરિ સાથે જ્યારે બેસે ત્યારે ભગવાન શ્રીહરિની વાત સાંભળીને સામેનો વ્યક્તિ મોટો વેદાંતિ હોય તો એ શ્રીજી મહારાજના ચરણમાં પડી ગયા છે મહારાજ એવા વાળા હતા એટલું સુંદર મહારાજ જવાબ દેતા તરત ફતેહ મહમદને થયું ઈશ્વરીય શક્તિ સિવાય આ વાત કોઈને કહેતા ન આવડે આવું બોલીને ફતેહ મહમદ ઉઠ્યા તેને શ્રીહરિને વારંવાર સલામ કર્યા અને તે સમયની શ્રીહરિની મૂર્તિને તેને જીવ્યા ત્યાં સુધી હૃદયમાં ધારી રાખી આ કામ થઈ ગયું બુદ્ધિવાળો હતો ને એટલે ભગવાનમાં ચિત્ત તો ચોંટી ગયું હતું કે સ્વામિનારાયણ જેવું કાંઈ નહીં ભલે અલ્લાહ સાહેબને માનતા હતા પણ સ્વામિનારાયણ જેવું કાંઈ નહીં ભગવાનની મૂર્તિ અંતરમાં ચોંટી ગઈ એ ચોંટી ગઈ જીવ્યા ત્યાં સુધી મૂર્તિ હંભારી કામ થઈ ગયું ફતેહ મહમ્મદનું પછી શ્રીહરિની સાથે જે દરબારો હતા તેમને ઉતારો અપાવ્યો બધા સંતોને પણ એવી જગ્યાએ ઉતારા કરાવ્યા કે જ્યાં કોઈ પણ સ્ત્રી ક્યારેય આવતી ન હોય સાથે જે વર્ણી હતા તેમને રસોઈ તૈયાર કરી શ્રીહરિ સ્નાન કરીને પછી થાળ જમ્યા પછી શ્રીહરિએ સંતોને દરબારોને પણ જમાડ્યા સૌને જમાડી શ્રીહરી આવીને પલંગ ઉપર બેઠા પછી મહારાજ પલંગ ઉપર બધા સંતો ભક્તો બધાને જમાડીને આવીને બેઠા એટલે મહારાજે ખબર કઢાવી પછી જે કામ માટે શ્રીજી મહારાજ ભુજમાં આવ્યા છે કેટલા સમયથી શ્રીજી મહારાજ ગામડાઓમાં વિચરણ કરીને જે કાર્ય માટે નીકળ્યા છે રામદાસજી સ્વામીનો પત્ર જે હતો એ પત્ર વાંચીને મહારાજ નીકળ્યા છે એ કાર્ય મહારાજ પલંગ ઉપર બેઠા વિચારવા લાગ્યા રઘુનાથદાસ ખબર કઢાઈ જી હા ઉતરે ત્યાં ગયે ચલાઈ શ્રી હરિભર તાકો નમે જાએ શ્રી હરિ વર તાકુ નમે જાઇ રતિભર નન મત ભય વાઈ રતિભર મત ભય વાઈ આવકાર ન દિને આપે પલંગ પર બેઠ કીને હરિ સન મુખના જોયેલે સા હરિન મુખના જોયેલે સા અતિ ગુસ્ અતિ ગુસ્સે મેં આએ સા શ્રી હરિએ જ્યાં રઘુનાથ દાસ ઉતર્યા હતા ત્યાં ખબર કઢાવી અને તે પછી સ્વયં ચાલીને તેમની પાસે ગયા અને શ્રીહરિએ જઈને તેને પ્રણામ કર્યા પણ તે એક રતિ ભાર પણ નમ્યા નહીં પોતે પલંગ ઉપર બેઠક કરાવીને બેઠા હતા પણ તેને શ્રીહરિને આવકાર આપ્યો નહીં તે એટલા ગુસ્સામાં હતા કે તેને શ્રીહરિની સામે પણ જોયું નહીં આ ઇઝ ઓલવેઝ કેપિટલ હુંકાર છે ને એટલો ખતરનાક છે એટલો ખતરનાક છે અક્ષર ધામના અધિપતિ સ્વયં હામેથી ચાલીને રઘુનાથ દાસ જ્યાં ઉતર્યા હતા ખબર કઢાવી ભાઈ મોટા ગુરુભાઈ ક્યાં છે હામેથી શ્રીજી મહારાજ ગયા સ્વયં ચાલીને ગયા જઈને શ્રીજી મહારાજે પ્રણામ કર્યા એક મોટા ગુરુભાઈ છે એમ જાણીને પ્રણામ કર્યા પણ એક રતિભાર પણ નમ્યા નહીં એક રતિભારના નમે રઘુનાથ દાસ ભગવાન નમે તો પણ ના નમે આ જીવનો સ્વભાવ તો જુઓ રઘુનાથ દાસ ઉપર નજર નથી નાખવાની નજર મહારાને તમારા આત્મા ઉપર નાખવાની છે મહારાજ અને મોટા પુરુષો પૂરેપૂરા નમી ગયા છે આપણી પાસે પૂરેપૂરા નમી ગયા છે કેવી રીતે નમી ગયા છે એ મહારાજા પૃથ્વી પર આવીને આપણને મળ્યા ને નમ્યા છે નમ્યા છે આપણે એને ગોતવા માટે ન્યા જવું પડે અક્ષરધામની અક્ષરધામનો દરવાજે જે કોઈ જોયો જ નહોતો એ દરવાજા સુધી પહોંચત કેમ તો ત્યાંથી એ અક્ષરધામમાંથી આ પૃથ્વી પર અહીંયા આગળ આવ્યા એ નમ્યા ભગવાનના મોટા પુરુષો એ અક્ષરધામની અંદર અનંત મુક્તોને મદદે બેઠા પુરુષોત્તમની મૂર્તિનું સુખ લે એ આ પૃથ્વી પર મનુષ્ય આકારે થઈને રહ્યા સામાન્ય આપણી જેવા થઈને વાતો કરે આપણી સાથે બોલે સામાન્ય વ્યક્તિની જેમ આપણી સાથે રહે એ નમ્યા નમ્યા હવે એ જો આટલું નમ્યા તો આપણે કમસે કમ એટલું તો નમીએ કે મારી ઉપર બહુ મોટી દયા કરી કે આ ભગવાનને આ મોટા મળ્યા એ છૂટે એવું મારે કશું જ ના જોઈએ એ છૂટી જાય એવું મારું ગમે એવું હોય એ બધું જ મારે છોડી દેવું છે પણ એ ભગવાન એ ભગવાનના ઓલિયા બે કુરાજી થાય બેના અંતરની અંદર કોઈ જગ્યાએ દુઃખ થાય એવું મારે કાંઈ કરવું નથી નમી દેવું છે એ આટલું બધું નમ્યા આટલું બધું નમ્યા તો મારે કાંઈક તો નમવું વ્હાઈટ હાઉસની અંદર રહેવા વાળો પ્રેસિડેન્ટ આપણા ઘરના દરવાજે આવે ઘરની અંદર આવીને આપણા સોફા ઉપર બેસે આપણા ડાઇનિંગ ટેબલ પર બેસે આપણો અહોભાવ એના પ્રત્યે કેવો હોય એના પ્રત્યે એનું નિર્માણીપણાનો વિચાર આપણી પાસે કેવો હોય આપણું એની સાથેનું વર્તન કેવું હોય એના કરતાં તો અબજો કરોડો કરોડો ખરબો ઘણા મોટા મહારાજ છે ખરબો ઘણા મોટા મહારાજના મોટા પુરુષો છે ખરબો ઘણા મોટા ભગવાનના એકાંતિક સંતો ભક્તો છે તો એવા મોટા છે આપણો આત્મા રઘુનાથ દાસ ન થાય રઘુનાથ દાસ તો એક ખાલી નામ છે પરંતુ જે હરેક મારાને તમારા આત્મામાં જ્યાં જ્યાં અહંકાર પડ્યો છે એ રઘુનાથ દાસ જ છે એ રઘુનાથ દાસ જ છે આપણી અંદર પડેલો અહંકાર એ દાસનો અંશ જ છે આપણી અંદર એને કાઢી સદગુરુ મુક્તાનંદ સ્વામી પર્વતભાઈ દાદા ખાચર લાડુબા જીવુબા એમના જેવું નિર્માણીપણું આપણા હૃદયમાં પ્રવેશ કરે આપણા હૃદયમાં બે બેઠા છે મુક્તાનંદ સ્વામી પર્વતભાઈ દાદા ખાચર લાડુબા જીવબા જેવા દૈવી અંશો મુક્ત અંશો પણ છે અને આપણા હૃદયની અંદર જ આપણા કોઈ કેવા કર્મના કારણે આપણા કોઈ કેવા સંઘના કારણે આપણી કોઈ કેવી વિચારધારાના કારણે આપણા કોઈ કેવા વર્તનના કારણે રઘુનાથ દાસના અંશો રાવણના અંશો કુંભકર્ણના અંશો કંશના અંશો પણ પડ્યા છે એનો વિચાર કરીને આપણે સ્વયં અંતરદ્રષ્ટિ કરીને વિચાર કરીને કાઢવાના છે પોતે પલંગ ઉપર બેઠક કરાવીને બેઠા હતા પણ તેને શ્રીહરીને આવકાર પણ આપ્યો નહીં અરે મહારાજ નમ્યા તો સામે વંદન તો ઠીક છે પણ પોતે પલંગ ઉપર બેઠા હતા તો એમ પણ ન કીધું આવો સહજાનંદ સ્વામી અથવા તો બીજો પલંગ નખાવીને બેસાડ્યા પણ નહીં એટલું તો નહીં પણ એટલા ગુસ્સામાં હતા એટલી આંખો દાંત બરાબર શ્રી હરિની સામું પણ ન જોયું આડું જોઈને બેઠા હા હા ભાગ્ય ખુલ્યા હોય તો મહારાજને જોવે ને મહારાજ જોવે જોવેને તેના દોષ માત્ર ટળી જાય જીવનો આવો સ્વભાવ છે ભગવાન અખંડ આપણી સામું જોઈને બેઠા છે મોટા પુરુષો અખંડ આપણી સામું જોઈને બેઠા છે ક્યાંના દોષ માત્ર ટાળી નાખીએ પણ જીવ એવો છે અવળું જોઈને બે અવળું જોઈને શ્રી હરિએ તેમને કેટલાક હરિભક્તોએ પછી બીજો પલંગ લઈ આવ્યા હરિભક્તો શ્રીહરિને બેસાડ્યા શ્રીહરિએ તેમને કેટલાક પ્રશ્ન પૂછ્યા આવે આવા મોટા મહારાજ એનું આ લોકની અંદર જુઓ તો ખરા કેવું ભર આ કેવા મોટા મહારાજને એનું કેવું અપમાન કરવાવાળા આત્મા હોય તોય ભગવાન હજુ એ જીવનું સારું થાય એવા પ્રયત્નમાં છે હજુ પ્રયત્નમાં છે મહારાજ તેને કાંઈ ઉત્તર ન આપ્યો શ્રીહરિએ તેમને કેટલાક પ્રશ્ન પૂછ્યા એમને વારંવાર બોલાવ્યા બોલો ને મોટા ગુરુભાઈ અરે ગુરુભાઈ બોલો ને અરે મોટાભાઈ બોલો ને પણ મોટાભાઈ બોલે તો ને કાંઈ બોલ્યા નહીં શ્રીહરીએ તેમને કહ્યું સાધુને વળી વેર શું મહારાજને થયું કાલો આવે આ મોટા ભાઈ આમ વંદનથી નથી માને એવા આટલી સ્તુતિ કરી તોય નથી માને એવા તો હવે થોડી દવા આપીએ કદાચ દવાની અસર થઈ જાય સાધુને વળી વેરશું જેને સત્સંગમાં ફરવાની ઈચ્છા હોય તેને સાધુની રીતમાં રહેવું જોઈએ સાધુની રીતમાં ચાલે તેને કોઈ કાંઈ કહે નહીં તે તો સંતોમાં શિરોમણી છે અમે તો સાધુઓની સેવા કરીએ છીએ એટલે જ તમને હાથ જોડીને કહીએ છીએ જો તો ખરા મહારાજ કે રઘુનાથ દાસજી તમને એમ હોય કે રામાનંદ સ્વામીની ગાદી અમે પડાવી લીધી તમને ગાદી મળવાની હતી ને અમે લઈ લીધી આવા બધા તમારા વિચારોમાં જો કંઈ આવા સુલ્લ તુચ્છ વિચારો હોય તો છોડી દેજો આ સત્સંગમાં તો સાધુની રીતે ચાલશું ને તો ટકાશે બીજું અમે ગાદીએ બેઠા એ તો સંતોની સેવા માટે બેઠા છીએ અમને એમ છે કે રામાનંદ સ્વામીનો એક પણ સાધુ દુઃખી ન થાય અમને એમ છે કે રામાનંદ સ્વામીનો એક પણ આશ્રિત દુઃખી ન થાય એના માટે તો અમે સાધુની સેવા કરીએ છીએ અને એટલે જ અમે તમને હાથ જોડીએ છીએ અમારે તમારી સેવા કરવી છે અમે આ ગાદી શાસન કરવા માટે નહીં આ ગાદી શાસનની નથી આ ગાદી તો સેવાની છે ખરેખર સાચી વાત છે સ્વામી વાતોમાં કહે છે આપણને એમ છે કે આપણને ભગવાનને મોટા પુરુષ ઉપર હેત છે પણ ભગવાનને મોટાને આપણા કરતાં આપણી ઉપર એમને આપણી ઉપર વધારે હેત છે આપણને એમ છે કે આપણે એની સેવા કરીએ છીએ ના એ આપણી સેવા કરે છે આપણી સેવા કરે છે સદગુરુની જે ગાદી છે ને સદગુરુની ગાદી એને વાસ્તવિક દ્રષ્ટિએ જો સૂક્ષ્મ દ્રષ્ટિએ જોવામાં આવે ને તે સેવાની ગાદી છે આપણા આપણા જેવા હજારોના સ્વભાવને પીવે આપણા જેવા હજારોના સ્વભાવને સહન કરે આપણા વિછી જેવા સ્વભાવોના ડંખ ખાઈને આપણા જીવનું સારું થાય એવા પ્રયત્નોના વિચારો એ કરે એ સદગુરુની ગાદી કેટલી સેવાભાવી હશે સદગુરુની ગાદી એ કોઈ શાસનની ગાદીઓ નથી સદગુરુની ગાદી એ સેવાની ગાદી છે અને જે જે આદર્શને મોટા સદગુરુઓ છે ને એ બધા સેવા કરે છે આપણી ક્યારેક આમ ઊંડું ઉતરીને આમ વિચારીએ ને તો ખબર પડે કે ઓહો આ મોટા પુરુષ ઊંચી ગાદીએ બેઠા છે પણ બધાના સેવક થઈને રહ્યા છે પ્રધાન સેવક થઈને રહ્યા છે સૌથી મોટા સેવક બનીને રહ્યા છે એક નાના નાના આત્માની પણ શું જરૂરિયાત છે એના હૃદય સુધી પહોંચવું એનો જે સ્વભાવ છે એને ટાળવા માટેનો ઉપાય પણ કરવો એ ટાળવા માટે અંદર જતાં કાંઈક ડંખ લાગે તો એ ડંખને ખાવા કોઈને કહેવા પણ નહીં એ ડંખને સહી લેવા અને એ આત્માનું રૂડું કેમ થાય એનો જ અખંડ વિચાર કરવો આનાથી મોટી એ ગાદીની સેવા કઈ હોય આનાથી મોટી સદ્ગુરુની સેવા કઈ હોય અને આનાથી મોટો સેવક હોય કોણ આપણને તો આપણા સ્વભાવમાં રહીને મોટા વર્તાવે ને ત્યારે આપણે સત્સંગની સેવાઓ કરીએ છીએ આપણા સ્વભાવને થોડા પીવેને ત્યારે સત્સંગની સેવા કરી શકીએ છીએ આપણા સ્વભાવને હાવ બાજુ પર મુકાવી દે અને કેવળ મહારાજને એમની રૂચિ પ્રમાણે આપણને વર્તાવે ને તો સત્સંગમાં ગણતરીના જ રહે ગણતરીના મુમુકશુઓ રહે સ્વભાવ સહિત બધું કરવું બહુ સહેલું છે સ્વભાવને મૂકીને કરવું બહુ અઘરું છે પણ ભગવાનને મોટા દયાળુ છે સ્વભાવને ઓળખીને સ્વભાવના ડંખ થોડા ઘણા આપણા ખાઈને આપણા જીવનું રૂડું થાય એવા માર્ગો ગોત્યા કરે રોજ નવી ફોર્મ્યુલા ગોતે કઈ ફોર્મ્યુલાથી આ જીવને ભગવાનમાં જોડી દો માટે મોટા સેવક છે રામાનંદ સ્વામીના જે વચન છે તે તમારે ને અમારે બંને પાડવાના છે જે વચન પાડે તે સત્સંગી છે અને ન પાડે તે કુસંગી છે રામાનંદ સ્વામીએ જેમ કીધું એમ આપણે બંને કરીએ સત્સંગીને કુસંગી ક્યારેય ભેડા રહી શકે નહીં કરોડો રીતે જતન કરવામાં આવે છતાં મળદું તો ગંધાઈ ઉઠે ભૂમિ અગ્નિ અને શિયાળા ત્રણ મળદાને સેવે છે તે સિવાય કોઈ મળદાને સેવે નહીં અર્થાત મળદું થયું એટલે એના પરિણામ ત્રણ જ છે એને કાં તો જમીનમાં ડાટવું બીજું બાળવું અને ત્રીજું શિયાળાદી પ્રાણીઓ ખાઈ જાય તેના સિવાય અન્ય કોઈ ઉપાય જ નથી આવો મને મનમાં ચોક્કસ આવો અમે મનમાં ચોક્કસ વિચાર કર્યો છે જેના દિલમાં સત્સંગની ચાહના છે તેના દિલમાં કાંઈ પ્રેમ હોય જ સત્સંગથી જો તે દૂર થાય તો તેના મનમાં ઘણો દાહ થાય અને પાણી વિનાના માછલાના જેવી સ્થિતિ થાય જેના હૃદયમાં કાંઈક સત્સંગ પ્રત્યેનો ભાવ હોય ને ભાવ હોય ને એનું હૃદય છે ને કોમળ હોય કોમળ સત્સંગ એ જીવના હૃદયને માખણ જેવું બનાવે અને કુસંગ એ હૃદયને લોઢા જેવું બનાવે જ્યારે આપણે સત્સંગના સત્સંગના મધ્ય હોય અને સત્સંગના ભીડામાં હોઈએ અને સત્સંગની અંદર આપણને એટલી બધી પ્રીતિ હોય આપણું હૃદય આર્ત રહે આપણું હૃદય કોમળ રહે આપણા હૃદયની અંદર ભગવાનના સંતો ભક્તો કેમ રાજી થાય કેમ રાજી થાય કેમ રાજી થાય કોઈ ભગવાનના સંત કે ભક્ત દુઃખને પામે આપણા વર્તનથી આપણી વાણીથી આપણા જીવનથી તો ભારોભાર આપણને દુઃખ થાય કે હું ક્યાં આવું બોલી ગયો હું ક્યાં આવું વર્તી ગયો સત્સંગની જેને ચાહના હોય એને એવું થાય સત્સંગમાં જેને પ્રીતિ હોય એને એવું થાય અને જેને સત્સંગની અંદર પ્રીતિ ન હોય કુસંગમાં પ્રીતિ હોય એનું હૃદય તો લોઢા જેવું થઈ જાય એને મુક્તાનંદ સ્વામી કુરાજી થાય તોય શું ગોપાળન સ્વામી કુરાજી થાય તોય શું એને પર્વતબેન દાદા ખાચર જેવા કુરાજી થાય તોય શું જો એવા મોટા કુરાજી થાય તોય ના પડ્યું તો કોઈ નાના નાના મોટા બીજા કોઈ કુરાજી થાય તો એની ગણતરીમાં જ ના હોય એવું લોઢા જેવું હૃદય કુસંગ કરી નાખે માટે સત્સંગમાં બહુ પ્રેમ રાખો સત્સંગમાં બહુ હેત રાખવું સત્સંગમાં ચોંટી જવું બાજી જવું આ સત્સંગ એ જ આપણું કલ્યાણનું કેન્દ્ર છે અરે સત્સંગથી જો તે દૂર થાય તો એના મનમાં ઘણો દાહ થાય અને પાણી વિનાના માછલાના જેવી સ્થિતિ થાય સત્સંગ એટલે સત્પુરુષનો સંગ એ જ સત્સંગ મન કર્મ વચને મોટા પુરુષની અનુવૃત્તિમાં રહેવું એ જ સત્સંગ એનાથી દૂર થવાનું થાય ને તેને દાહ થાય પ્રેમ ગયો પાણી વિનાના માછલાના જેવી સ્થિતિ થાય પ્રેમ એ સંતોના પ્રાણ છે પ્રેમ ગયો એટલે પ્રાણ ગયા સાધુમાં પ્રેમ બહુ હોય સાધુમાં હેત અને પ્રેમ શોભે આ જગત આખું ધૂતકારવાળું છે એક સંતનો ખોડો એવો છે જે સંતના ખોડામાં પ્રેમ મળે છે એક સંતનો ખોડો એવો છે જ્યાં જીવને હેત મળે છે જગતની અંદરથી તરછોડાયેલો આત્મા હોય એને સંત પોતાના ખોડામાં લઈ શકે એનો પ્રેમાળ ખોડો એનો વાલ ભર્યો હાથ એનું મમતા ભર્યું હૃદય એ જીવની અંદર પરિવર્તન લાવી દે જીવના હૃદયમાં પરમાત્માને પ્રગટ કરવાની શક્તિ એ સંતનો પ્રેમ છે સંત પ્રેમ આપી આપીને વ્હાલ આપી આપીને મમતા આપી આપીને સદગુરુ શું કરે છે પોતાની પાસે આવેલા આત્માઓને પ્રેમ મમતાને વ્હાલ આપી આપીને એના આત્મામાં પરમાત્મા પ્રગટ કરે છે કારણ કે પરમાત્મા એ પ્રેમનું સ્વરૂપ છે સંત પોતાના હૃદયમાં રહેલા પ્રેમ સ્વરૂપ પરમાત્મા એ આત્માના હૃદયની અંદર પ્રેમ આપી આપીને અંદર પ્રેમ સ્વરૂપ પરમાત્મા પ્રગટ કરીને એ આત્માને પરમાત્માને મળાવી દે છે આ સંતનો સાચો પ્રેમ છે સંત જે હોય ને સાચા સંત બહુ હેતાળ હોય બહુ પ્રેમાળ હોય બહુ કોમળ હોય બહુ નિર્મળ હોય બહુ નિર્દોષ હોય બાળક જેવા હોય ફૂલ જેવું એનું હૃદય હોય એની આંખોની અંદર અમૃત વરસતું હોય એની વાણીની અંદર અમૃત વસ્તુ હોય એના વર્તન અતિ સૌમ્ય હોય અતિ દિવ્ય હોય અતિ અલૌકિક હોય આ સંત છે એવા સંત છે અનંત જીવોના કલ્યાણના દાતા બને છે અને આપણે જે જે મોટાને જોયા છે જે જે મોટાને આજે અનુભવીએ છીએ કેટલો પ્રેમ છે એમાં કેટલો પ્રેમ છે સંતમાં પ્રેમ હોય ક્રોધ ન હોય સંતમાં વિરૂપતા ન હોય વિકારતા ન હોય એમાં વિકાર ન હોય એ તો નિર્મળ હોય રઘુનાથ દાસને શ્રીજી મહારાજ ઘણી બધી પ્રકારથી સમજાવે છે પ્રેમ એ સંતોના પ્રાણ છે પ્રેમ ગયો એટલે પ્રાણ ગયા તેની બુદ્ધિ વિપરીત થઈ ગઈ એટલે તેને તો જીવતા જ સબ જેવો સમજવો જાકે કે દિલ હોય શ્વાસ ઉછાસા તિતની વાર સો રખના શ્વાસ ઉછાસ ગયે હિવારા શ્વાસ ઉછાસ ગયે હિવારા લાલચ પી છે રખના ન લગારા લાલચ પી છે રખના ન લગારા જ્યાં સુધી જેના હૃદયમાં શ્વાસ ઉછ્વાસ ચાલતા હોય ત્યાં સુધી તેને જીવવાની આશા રખાય જ્યારે શ્વાસ અને ઉછ્વાસ જ બંધ થઈ જાય પછી એને બચવાની આશા લગારે રખાય નહીં થોડું ઘણું હાર્ટ હાલતું હોય થોડા શ્વાસ ઉચ્છવાસ હાલતા હોય તો દવાખાને લઈ જવાથી એને જીવતો રહે પણ પ્રાણ જ ઉડી ગયા નાડી જ બંધ પડી ગઈ છે હવે જીવવાની કોઈ આશા નથી એમ જીવમાંથી જ્યારે સત્સંગ પ્રત્યેનું હેત ઉતરી જાય ભગવાનના સત્પુરુષ અને સંતો ભક્તોમાંથી જીવ લુખો થઈ જાય હૃદય લોઢા જેવું પથ્થર જેવું થઈ જાય ત્યારે સમજવું કે આ સત્સંગની અંદર ક્યારેય પણ નહીં ચોટે આવે આનું મૃત્યુ નિશ્ચિત આ મરી જ ગયો છે પણ જેનું હૃદય હજુ સત્સંગનું ખેંચાણ સત્સંગથી કદાચ કોઈક અણસમજણના કારણે કદાચ પોતાના સ્વભાવના કારણે સત્સંગથી દૂર થતો થોડો થયો હોય તો પણ જેને બળતરા થાય બળતરા થાય કે કેવા સુખના સમુદ્રને મધ્યે એક દિવસ હું સુખ લેતો હતો કેવું મહારાજનું કેવા મોટા પુરુષોના રાજીપાનું કેવું સંતો ભક્તોને વિશે નિર્દોષ ભાવનું સુખ લેતો હતો અને આ ક્યાં આવો થઈ ગયો આમ વિચાર કરે તો પાછો વળી જાય પણ એ વિચાર આવતો હોય ત્યાં સુધી શ્વાસ ચાલુ છે એ વિચારની પણ જ્યારે પૂર્ણાહુતિ થઈ જાય ત્યારે સમજવું કે એના આત્માની આહુતિ થઈ ગઈ પતી ગયું એ માયાના પંજામાં જતો રહ્યો આટલું કહીને શ્રીહરી તત્કાળ ઉઠ્યા અને કહ્યું હવે ફરી સવારે આવશું હજુ મહારાજને શ્રદ્ધા છે કે હવારે આવીને હજુ સમજાવું આવીને ફરીવાર નાડી તપાસશું રઘુનાથ દાસ બીમાર થઈ ગયા છે એટલે કે બીમાર એટલે આમ તો શ્વાસ જ નથી મહારાજનો કહેવાનો અર્થ છે નાડી તપાસશું એટલે હવારમાં પાછો જો રિસ્પોન્સ આપે થોડો ઘણો એ તો સમજવું કે જીવી જશે મહારાજ કે હવાર નાડી ફરી તપાસશું તમે હરિભક્તો કહો તે ઉપાય અમે કરીએ રતિભાર પણ ગળાથી નીચું ઉતરતું હોય તો આશા રાખી શકાય પણ જ્યારે પાણીએ ગળાથી ઉતરે નહીં ત્યારે માણસનો કોઈ ઉપાય ચાલે નહીં આને કાંઈ ઉતરતું જ નથી કરવું શું મહારાજ કે હરિભક્તોને કહે તમે જે કરો એ થાય ત્યારે તો ભગવાન જે કરે તે જ ઉપાય આપણું કાંઈ જોર ચાલે નહીં આવું કહીને શ્રીહરિ પોતાના મુકામ ઉપર આવ્યા હરિભક્તોએ રઘુનાથદાસને નકામો સાધુ જાણ્યો હવે હરિભક્તોને રઘુનાથ દાસનું સ્વરૂપ ખબર પડી ગઈ જોયું મહારાજે કઈ કોઈને કીધું નથી રઘુનાથ દાસ ખોટા છે ને ખરાબ છે મહારાજે તો પોતાનું જે સાધુતા ભર્યું વર્તન એ જ મહારાજે તો રાખ્યું રઘુનાથ દાસની પણ હજુ સેવા કરવી છે એવો ભાવ શ્રીજી મહારાજે રાખ્યો પણ એનું સ્વરૂપ હતું ને એ આપોઆપ બધાને ખબર પડી ગઈ રઘુનાથ દાસ જેને ઘેર ઉતર્યા હતા તે હરિભક્તે તેને કહ્યું તમે શ્રીહરિની સાથે શા માટે બોલ્યા નહીં તમે શ્રીહરિના તુલ્ય નથી તમે ભગવાનને તુલ્ય નથી શ્રીહરિ તો બહુ મોટા સાધુ સંપન્ન રામાનંદ છો બેસાડેલા છે બહુ મોટા છે અને તમે એમની યારે બોલ્યા નહીં એમને તમને સામેથી વંદન કર્યા સામેથી પ્રણામ કર્યા સામેથી તમારી આરે બોલવા આવ્યા તોય બોલ્યા નહીં તુમ મેં સંત કિરીતન એકા હમકુ અબ પરે વિવેકા સંત દેખે મેં જબ હો સંત દેખે મેં જબ હો જથારથ માલમ પડે તબહો જથારથ માલમ પળે તબહો તમારામાં સાધુતાની એક પણ રીત નથી જેને ઘરમાં રાખ્યા હતા એને ઠપ કર્યા રઘુનાથદાસને તો તે બાબતમાં અમને પણ ખબર પડે છે જ્યારથી અમને સાચા સંત દેખવામાં આવ્યા છે ત્યારથી અમને યથાર્થ ખબર પડે છે આ કાગડો ને કોયલ રે રંગે રૂપે એક છે રે એ તો એની બોલી થકી ઓળખાઈ રે આ હંસલો ને બગલો રે રંગે રૂપે એક છે રે એ તો એના રે કોયલ બેય હરખા દેખાય પણ બોલે ત્યાં ખબર પડે હંસલો ને બગલો બે ધોળા દેખાય પણ બગલો માછલા ખાય અને હંસ તો મોતી જમે હંસ મોતી જમે એમ જ્યાં સુધી કદાચ કોઈને અસંતમાં પ્રતીતિ આવી ગઈ હોય પણ જ્યાં સુધી સંત નથી જોયા ત્યાં સુધી સંતનું વર્તન જોવે તરત આત્મા જાગી જાય ઓહો સાચા સાધુ તો આવા હોય આવી રીત તો ક્યાંય જોઈ જ નથી ભગવાન સ્વામિનારાયણના સંતોએ આ પૃથ્વી ઉપર ભગવાન સ્વામિનારાયણનું પ્રસ્થાપન કર્યું એમાં સંતોનું વર્તન સૌથી મોટું ભાગ ભજવતું ભલ ભલા પાપી જીવોને પણ એમ થતું કે ગમે એવું આજ સુધી આપણને ગામ ગુરુઓ મળ્યા અને ઘણા પ્રકારના મળ્યા પણ આવા તો જોયા જ નહીં સ્વામિનારાયણના સાધુ એટલે સ્વામિનારાયણના સાધુ ઓહો કેવા સાધુ છે કેવા નિરાલા છે આવું જ દરેકને ભગવાન શ્રીહરિના સંતોના વર્તન જોઈને આશ્ચર્ય લાગતું અને આશ્ચર્યએ જ સંતોની સાથે હેત કરાવીને સંતોની વાત મનાવીને ભગવાન સ્વામિનારાયણની ઉપાસના અનેકા અનેક અજાના લોકોના હૃદયમાં પ્રસ્થાપિત કરી સાચા સાધુનું વર્તન એવું હોય એનાથી અસંતો ઓળખાઈ જાય પણ મુમુખ હોય એને આ બધી ખબર પડે સંતની રીતમાં જે રહ્યા હોય તે અમારે માટે માનવાલાયક છે જે સંતની રીતમાં ન હોય તેની સાથે અમને હેત ન રહે અમે તમને આ ચોખ્ખી વાત કહી દીધી છે હવે અમાર તમારા કોઈ લેવા દેવા નથી ઘરમાં ઉતારો આપવા વડે કહી દીધું આટલું કંઈને સૌ સૂઈ ગયા પછી રઘુનાથ દાસે મનમાં વિચાર કર્યો હવે મારે માટે સત્સંગમાં ક્યાંય સ્થાન નથી આવી એક તલ ભાર પણ મારું જોર ચાલે તેમ નથી હજી સત્સંગ બહારના કુસંગી લોકો ઘણા છે તેનું જેમ ગુજરાન થાય છે તેમ હવે શેષ જીવનનો નિર્વાહ કરવો હવે સત્સંગમાં રહેવામાં હાનિ છે જો તો ખરા અહંકાર એ કેવો છે હજુ નમવામાં નથી માનતો એને ખબર પડી કે સત્સંગમાં હવે બધા જાગૃત થઈ ગયા છે સત્સંગ છોડવા તૈયાર થાય પણ શ્રીજી મહારાજને નમવા તૈયાર ના થાય આનું નામ અહંકાર છે નમતા હે વો જીસમે જાન હોતી હે નમતા હે વો જીસમે જાન હોતી હે અકળ પણ મૂળદે કી પહેચાન હોતી હે મળદું કોઈ દીવ વળે નહીં મળદું માણસ મરી ગયો હોય છ હાથ કલાક દહ કલાક થઈ જાય સંસારનો જીવ હોય ને એમાં અતિ પાપી હોય તો તો મરેન તરત કડક લાકડા જેવો થઈ જાય અકળ પણ મળદે કી પહેચાને જે નમી નથી શકતો જે વળી નથી શકતો જે આદર ભાવ બીજાને આપી નથી શકતો જે નિર્માણી થઈ નથી શકતો એવો જે કોઈ છે એ મળદૂત છે મળદૂત છે પણ જે નમી શકે છે બીજાને આદર ભાવ આપી શકે છે વંદન કરી શકે છે બીજાને બિરદાવી શકે છે એવો જે છે એ જ સત્સંગમાં જીવતો છે અહંકારના વજનમાં ક્યારેય ન પડવું અહંકારનું વજન એટલે ભગવાનનું ભજન અને મોટા પુરુષનું ભજન બંને છોડાવે મોટા પુરુષનું ભજન કહેતા મોટાનો રાજીપો બંને થી આપણને દૂર કરે એવું અહંકારનું વજન છે અહંકારને તો જેટલો બને એટલો ઓગાડીને ખલાસ કરવા મહેનત કરવી અને પોતાનો અહંકાર એ દરેક વ્યક્તિએ અંતરદ્રષ્ટિ કરીને પોતે જ ઓગાડવાનો રહે છે ભગવાનને મોટા તો સહાય કરે આપણને અહંકાર ઓગાળવાના વિચારો આપે પણ ઓગાળવો તો આપણે જ પડે આપણે જ પડે રોજ આપણને જે આપણા વિશે સારપ મનાઈ ગઈ છે એનો નિષેધ આપણે સ્વયં આપણી જાતને નિત્ય કથા વાર્તા પોતે પોતાના આત્માને કથા વાર્તા સંભળાવીને એને કાઢવી પડે કે ભાઈ તારામાં કાંઈ નથી ગોપાળન સ્વામીએ વાતોમાં કીધું વિચાર કરવો એ મુક્તાનંદ ગોપાળન બ્રહ્માનંદ નિત્યાનંદ સુકાનંદ નિષ્કુળાનંદ એમાં જે સામર્થ્ય તેજ પ્રતાપ મારે ત્યાગીને એવો વિચાર કરવાનો તમારે દાદા ખાચર પર્વતભાઈ બાઈઓ હોય ને જીવુબા લાડુબા રાજબાઈ એના જેવો ત્યાગ વૈરાગ સ્થિતિ શું છે મારામાં કઈ અહમની ગ્રંથિ લઈને મારે જીવવું મારે તો જેટલી છે એટલી ઓગાળવી કીડી જેવો જીવું છું કાલ જિંદગી પૂરી થઈ જશે પણ પરમાત્માને પામવાનું રહી ન જાય એવું થવું છે આવો વિચાર જો કરીએ રોજ કરીએ રોજ આત્માને ઉપદેશ આપીએ તો એવું થવાય હજી સત્સંગ બહારના કુસંગી લોકો ઘણા છે એમાં જેમ ગુજરાન આલે છે એમ કરીશું મને રામાનંદ સ્વામીના જેટલો આ વર્ણિનો ભાર નહીં આવે મને રામાનંદ સ્વામીનું વજન હતું ને એટલું આ વર્ણિનું નહીં આવે પણ રામાનંદ સ્વામીનું જ વચન છે કે આ વર્ણિ મારી જગ્યાએ છે એટલે રામાનંદ સ્વામી સ્વયં જ થયા પરંતુ અહંકાર એ બહુ ખતરનાક વસ્તુ છે અરે મને તો મને પોતે રામાનંદ સ્વામીને હજાર વાર ચતુર્ભુત સ્વરૂપ દેખાડે ને તો પણ શું રામાનંદ સ્વામી આવીને ચતુર્ભુદ મને દર્શન દેખાડે તોય શું અને કદાચ રામાનંદ સ્વામી સાક્ષાત પ્રગટ થઈને મન કે તો પણ ક્યારેય નહીં મનાય બીજા દેવને તો હું ગણતો જ નથી ને હવે બીજા તો કોઈ મન છે નહીં મારી ગણતરીમાં રામાનંદ સ્વામી છે પણ રામાનંદ સ્વામી મને પ્રગટ થઈને કે તોય મારે નથી માનવું હવે આનું કોણ સારું કરી શકે આ કેવી પ્રતીતિ એક બાજુ પર કે રામાનંદ સ્વામી સિવાય બીજાનો ભાર નહીં ઘણી વખત જીવ છે ને આવા મોહમાં જીવતો હોય એક બાજુ કે રામાનંદ સ્વામી સિવાય બીજો ભાર નહીં તો રામાનંદ સ્વીનો ભાર છે તો રામાનંદ સ્વામીની વાત મનાતી કેમ નથી નથી મનાતી એનો અર્થ જ એ છે કે સંપૂર્ણ સ્વામીનો ભાર નથી સંપૂર્ણ ભાર જ્યારે મહારાજને મોટાનો ન હોય તો મહારાજને મોટા ધારે તો એ પ્રથમના બોતેરમાં પ્રમાણે મહારાજ કે અમે રૂડું કરવાની છે તોય ના થાય ક્યારેય ન થાય માટે મહારાજને મોટાનો સંપૂર્ણ ભાર આપણી ઉપર રાખવો સંપૂર્ણ ભાર આવું કહીને તેઓ સૂતા રઘુનાથ દાસ સુઈ ગયા પછી તેને રામાનંદ સ્વામી દર્શન દીધા અને પોતાના મુખે એમ કહ્યું કે અમે આ શ્રી હરિને જ ભજીએ છીએ જો સત્પુરુષ પ્રગટ છે ત્યારે રઘુનાથ દાસ દર્શન દીધા અને સ્વામીએ દર્શન દઈને કીધું કે અમે આ શ્રી હરિને જ ભજીએ છીએ હવે કંઈક સ્વામી રઘુનાથ થોડું સમજાવશે એ વિશેની વાત સ્વામી આગલા તરંગમાં કરશે ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મણિ વિરજી શ્રી હરિચંદ સાગરના પંચમપુરમાં શ્રી રઘુનાથદાસને મળવા ગયા અને રામાનંદ સ્વામીએ તેને દર્શન દીધા એ નામે છપ્પનમો તરંગ સમાપ્ત થયો શ્રી ગણશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે શ્રી ગણશ્યામ મહારાજની